हेलो, गुड मॉर्निंग। धोरण 7 विषय ગુજરાતી પાઠ 12 હાઈસ્કૂલમાં સાધ્યના પ્રશ્ન આપણે જોઈ લઈએ। સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો। ભણતરમાં સારા અક્ષર લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ ધરાવનાર ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકામાં વકીલો અને નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે તેમણે સમજાવ્યું કે સારા અક્ષર એ વિદ્યાનો આવશ્યક અંગ છે। ત્યારબાદ તેઓ એવા અભિપ્રાય પર પહોંચ્યા કે સારા અક્ષર માટે બાળકોને સૌપ્રથમ ચિત્રકલા શીખવવી જોઈએ, જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈને બાળકો તેને યાદ રાખી સહજપણે ઓળખે છે, તેવી જ રીતે અક્ષર ઓળખતા શીખે। આ રીતે બાળક જ્યારે ચિત્રકળા શીખે, ચિત્રો કાઢતા શીખે ને પછી અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષરો છાપેલા જેવા થાય। જુદી જુદી ભાષામાં રોગ વિશે ગાંધીજીના વિચારો જણાવો। ગાંધીજીના માનતા કે ઉચ્ચ શિક્ષણ માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી તેમજ સંસ્કૃત પારસી અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ। ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો તે બધી જ ભાષા બોજારૂપ નહીં લાગે। એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સુલભ થઈ જાય છે। ગાંધીજીના જીવન પ્રસંગ એકત્ર કરો અને વાંચો। સત્યના પ્રયોગો, ગાંધીજીની જીવનગાથા, ગાંધીજીના જીવનપથ જેવા ગાંધી વિષય પુસ્તકો વાંચ્યા છે। આ પુસ્તકોમાંથી હું જેવો છું એવો જ રહીશ એવું બોલો તેવું વર્તો, ગીતાનું રહસ્ય, પરદુઃખ, વંચક બાપુ, ચોરી અને પ્રાયશ્ચિત જેવા અનેક પ્રસંગો મેં અલગ તારવ્યા છે। આ મને ગમતા પ્રસંગો છે। તમારા જીવનમાં બનેલા તમને ગમતા બે પ્રસંગો લખો, એ તમારે પોતાના રીતે લખવાના છે। ગાંધીજી કઈ વાત અસહ્ય થઈ પડી? ગાંધીજીએ પોતાના વર્તન વિશે સભા નહોતા, એમનામાંથી કંઈ ખરાબ વર્તન ન થઈ જાય તેની તે કાળજી રાખતા, વર્તનમાં ખામી આવે તો તેમણે તરત રડવું આવતું, શિક્ષકને ટપકો આપવો પડે એવું એમના હાથે કંઈ પણ થાય અથવા શિક્ષક તેવું લાગે તો પણ ગાંધીજી માટે તે અસહ્ય બની જતું। ગાંધીજી એક વર્ષમાં બે ધોરણ કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? ગાંધીજી એક વર્ષમાં બે ધોરણ કરવાનું છોડી દે તો એમાં પોતાની લાજ જાય તેવું એમ હતું। વળી જેમ ગાંધીજી મહેનત ઉપર વિશ્વાસ રાખ્યો હતો તેમ ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હતી, તે શિક્ષકની પણ લાજ જાય। આથી ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણ કરવાનો પોતાનો નિર્ણય છોડ્યો નહીં। સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ અભ્યાસક્રમના। ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસરો વિવાહની શ્રી અસર થઈ તો તમારે MCQ છે ABCD, તો બી પર ટિક કરવાનું છે કે તેમનો અભ્યાસ વધુ સારો થયો। આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે, ગાંધીજી કઈ બાબતને લઈને આમ વિચારે છે? તો એ પરીક્ષાનો ભાર, બી બાળ લગ્ન, સી એ અભ્યાસનો ભાર, કે ડી કૌટુંબિક જવાબદારી? તો તમારે બી પર ટિક કરવાની છે, બાળ લગ્ન। કસરત કરવા ન જવા છતાં બાપને નુકસાન ન થયું કારણ કે? તો તમારે ડી પર ટિક કરવાનું છે કે તેમને ફરવા જવાની ટેવ હતી। ભણવામાં અક્ષરો બાબતે બાપુજીનો ખ્યાલ હતો કે એ અક્ષર તો મોતીના દાણા જેવા જ હોવા જોઈએ? તો તમારે બી પર ટિક કરવાનું છે। તમારા અહીંયા MCQ અને સાધ્યના પ્રશ્નો કમ્પ્લીટ થઈ જાય છે, તમારે સારા અક્ષરે નોટબુકમાં લખી દેવાના છે। ઓકે।